અહીંયા આપણે પાર્ટ બી ની સર્કિટ છે એ જોડેલી છે. આ પાર્ટ બી ની સર્કિટ માં છે આપણે જે રેન્જ ની અંદર કેલોરીમીટર ને કન્વર્ટ કરવા માંગતા હોઈએ એમીટર ની અંદર એ રેન્જ નું એક એમીટર છે તમારે લેવાનું છે અને એક રિયોસ્ટેટ ની જરૂર છે એ તમારે પડશે. અગાઉ તમને કીધું હતું કે તમારે એક શંટ ની ગણતરી પણ છે એ કરવાની છે. તો એ શંટ ની ગણતરી છે આપણે અહીંયા આવે છે 0.7 ઓહમ. એટલે ગેલ્વેનોમીટર ને સમાંતર છે એમ એક શંટ છે જોડેલો છે અને રેઝિસ્ટન્સ બોક્સ માંથી 0.7 ઓહમ છે એ તમારે આ રીતે કાઢીને છે એ ફિક્સ છે રાખવાનું છે. હવે પ્રેક્ટિકલ પાર્ટ ટુ ની અંદર છે તમારે શું કરવાનું છે તો કે તમે જયારે સ્વિચ ઓન છે એ કરશો બરોબર. તો સ્વિચ ઓન કરી અને તમારે રિયોસ્ટેટ ની વેલ્યુ છે એવી પસંદ કરવાની કે રિયોસ્ટેટ ની કિંમત છે એ 5 મિલી એમ્પીયર તમારે છે એ સેટ કરવાની. રિયોસ્ટેટ ને છે તમે એવી રીતે ફેરવો કે જેથી કરીને એમીટર ની અંદર છે એ તમને 5 મિલી એમ્પીયર નું ડિફ્લેક્શન છે એ મળે અને એના એકોર્ડન્સમાં છે એ તમને ગેલ્વેનોમીટર માં જે કાપો છે એ તમને મળતો હોય આવર્તન આપતો હોય એ આવર્તન છે એ તમારે નોટ ડાઉન છે કરવાનું છે. એટલે રિયોસ્ટેટ ની મદદથી તમે પ્રવાહની અલગ અલગ કિંમત છે એ સેટ કરતા જશો અને એને અનુરૂપ ગેલ્વેનોમીટર ની અંદર તમને જે ડિફ્લેક્શન છે મળશે એ ડિફ્લેક્શન છે એ તમારે સાથે સાથે મેઝર છે એ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે ગેલ્વેનોમીટર છે એ તમારું 7 નંબરના કાપા ઉપર ડિફ્લેક્શન છે દેખાડે છે અને એમીટરને મેં 5 મિલી એમ્પીયર ઉપર છે એ સેટ કરેલું છે. આ રીડિંગ બે નોટ ડાઉન થઈ જાય પછી તમારે રિયોસ્ટેટ છે એને ફેરવી અને તમારે એમીટરનું જે રીડિંગ છે એને 10 મિલી એમ્પીયર છે એ કરવાનું રિયોસ્ટેટને ફેરવીને. તો 10 મિલી એમ્પીયર સેટ કરી અને એને અનુરૂપ તમને ગેલોનોમીટરની અંદર જે ડિફ્લેક્શન છે એ મળતું હોય એ ડિફ્લેક્શન છે એ તમારે નોટ ડાઉન છે કરવાનું છે. અને આ જ પ્રમાણે તમારે 15 મિલી એમ્પીયર 20 મિલી એમ્પીયર અને 25 મિલી એમ્પીયર માટે છે એ દરેકને અનુરૂપ ગેલોનોમીટરની અંદર જે આવર્તન છે તમને મળે છે એ આવર્તન છે તમારે નોટ ડાઉન છે કરવાનું છે ઓબ્ઝર્વેશન ટેબલની અંદર. અને ત્યારબાદ છે એ તમારે કરંટ પાસિંગ થ્રુ ગેલ્વેનોમીટર છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે ઇક્વેશનો યુઝ કરી અને પછી ફાઇનલી તમારે એના ઉપરથી કેલ્ક્યુલેશન છે એ કરવાની રહેશે. તો આ રીતે છે એ તમે એના ઉપરથી એરર છે એ ફાઇન્ડ કરી અને ચેક કરી શકશો કે તમારું જે ગેલ્વેનોમીટર છે એ મીટરમાં કેટલા પ્રમાણમાં છે તમારું કન્વર્ટ છે એ થયું. તો અહીંયા છે એ તમારો ગેલ્વેનોમીટર ટુ એમીટરનો પ્રેક્ટિકલ છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.